ખાનગી કંપનીની નોકરી છોડીને વાપીની મહિલાએ ડિસ્પોઝેબલ ફેબ્રિકેશન બિઝનેસ શરૂ કર્યો. સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે, પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયની પણ આગળ ધપી રહી છે. અમારા યુનિટનું નામ રેનબો ટેક્સટાઇલ છે અને આ જે જગ્યા છે ત્યાં આગળ અમે નોન વોન ફેબ્રિક પ્રોડક્ટમાંથી જે ફેબ્રિક છે નોન વોન ફેબ્રિક તેમાંથી બેબી વાઇપ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ અમે ચાલુ કર્યું છે. એમાંથી પ્રોસેસ થઈને અહીંયા વાઇપ્સ કટ થાય છે, આ ફિનિશ પ્રોડક્ટ તૈયાર. ખાનગી કંપનીની નોકરી છોડી વાપીની મહિલાએ ડિસ્પોઝેબલ ફેબ્રિકનો બિઝનેસ શરૂ કર્યો. સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે, પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે. સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે, પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે. વાપીના બીજલ દેસાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે. જુઓ આ અહેવાલમાં મહિલા ઉદ્યમીની સાફલ્ય ગાથા. આ છે બીજલ દેસાઈ કે જેમણે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસીમાં રેઇનબો ટેક્સ ફેબ નામે કંપની શરૂ કરી છે, જેમાં પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત ડિસ્પોઝેબલ ફેબ્રિકનું પ્રોડક્શન કરીને છેલ્લા 5 વર્ષમાં 6 કરોડથી વધુનું ટર્નઓવર કર્યું છે. યુનિટ છે જેમાં અમે બેબી વેટ વાઇપ્સ, સર્જિકલ વાઇપ્સ જેને એડલ્ટ વાઇપ્સ પણ આપણે કહી શકીએ, ટોયલેટ રોલ, પેપર નેપકિન, કિચન રોલ વગેરે જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે. પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ કે જે યોજનાનો હું ભાગ બન્યો. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બેબી વેટ વાઇપ્સ, સર્જિકલ વાઇપ્સ જેને એડલ્ટ વાઇપ્સ કહી શકીએ, ટોયલેટ રોલ, પેપર નેપકિન, કિચન રોલ વગેરે જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બીજલ દેસાઈમાં સપનાને સાકાર કરવાની પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજનાએ પૂરું કર્યું છે. આ યોજના હેઠળ તેમને રૂપિયા 21 લાખની લોન અને 44% સબસિડી મળી છે. આમ બીજલ દેસાઈ સ્વયં તો આગળ વધ્યા, પણ સાથે સાથે પોતાની કંપનીમાં 90%થી વધુ મહિલા સ્ટાફ રાખીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે. સાથે જ વલસાડ જિલ્લા ખાતે હાઇજીન ઇન્ડસ્ટ્રીઝ બનાવી લક્ઝરિયસ આઇટમ ગણાતી ડિસ્પોઝેબલ પ્રોડક્ટ વ્યાજબી ભાવે સામાન્ય વર્ગના લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવાનો સંકલ્પ છે. ઉમંગ રાવલ, ZSTV, વલસાડ. અને આ યોજના મેં ન્યૂઝપેપરના માધ્યમથી મને જાણ થઈ, ત્યાર પછી હું તરત વલસાડ DIC ઓફિસમાં ગઈ. ત્યાં કર્મચારીઓએ મને પૂરતો સહયોગ આપ્યો, દરેક માહિતી સારી રીતે એમણે મને પૂરી પાડી અને એમણે મને ગાઈડન્સ પણ આપ્યું કે શું કરવાનું છે. આના પછી સરકારી યોજનામાં મને 21 લાખ રૂપિયાની લોનની ફાળવણી થઈ કે જે મારા ધંધા માટે સૌથી મોટો પડકાર હતો પૈસાની સગવડનો, અને એ ગુજરાત સરકારના માધ્યમથી મને પૂરો થયો.